नमस्कार विद्यार्थी मित्रों, जीव विज्ञान ना वीडियो लेक्चर में आपनो स्वागत छे। तो मित्रों, आपणे आगळना वीडियो नी अंदर सेटेलाइट डीएनए अने डीएनए ना अनुक्रम में जोवा मळती बहुरूपकता विषे अभ्यास कर्यो छे। हवे एना पाया पर आधारित आपणे डीएनए फिंगरप्रिंटिंग तकनीकी छे એનો અભ્યાસ આ વિડીયોની અંદર કરવાનો છે કે ટેકનોલોજીની અંદર કઈ રીતે કામ કરવામાં આવે છે, બરાબર। અને આ ટેકનોલોજી છે એ સૌપ્રથમવાર આ તકનીકી છે એ સૌપ્રથમવાર એલિક અથવા તો એલિસ જેફ્રીસ દ્વારા વિકસાવવામાં આવેલી છે। એલિક અથવા એલિસ, તમે એલિક પણ કહી શકો અથવા એલિસ પણ કહી શકો, એલિક જેફ્રીસ, જેફ્રીસ દ્વારા વિકસાવવામાં આવેલી છે। બરાબર। હવે મિત્રો, આ ટેકનિકની અંદર હમણાં મેં તમને વાત કરી સેટેલાઇટ ડીએનએ ની, બરાબર, જે આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કર્યો છે। તો આ સેટેલાઇટ ડીએનએ છે એ સેટેલાઇટ ડીએનએ ને પ્રોવના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે। તો આ તકનીકીમાં જેમાં સેટેલાઇટ ડીએનએ ને પ્રોવના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે। હવે મિત્રો, પ્રોબ એટલે શું? તો એક પ્રકારનું બીબુ, બરાબર, કે આ બીબાના સ્વરૂપમાં આપણે સેટેલાઇટ ડીએનએ નો ઉપયોગ કરવાનો છે। હવે મિત્રો, આ જે બીબુ સેટેલાઇટ ડીએનએ નો કેમ આપણે પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરીએ છીએ, કેમ કે આપણે આગળ જોયું આગળના વિડીયોની અંદર, કેમ કે આ સેટેલાઇટ ડીએનએ છે એની અંદર ડીએનએ ના અનુક્રમની અંદર બહુરૂપકતા જોવા મળે છે। એટલે કે એક ક્રમ હોય, એક કોઈકની અંદર 5 વાર રિપીટ થતો હોય, કોઈકની અંદર 10 વાર રિપીટ થતો હોય, અને ક્રમની સાઇઝ કેટલી અલગ અલગ હોય છે, બરાબર। કોઈકની અંદર ક્રમની સાઇઝ 5 ન્યુક્લિયોટાઇડ ની હોય તો કોઈની અંદર 6 ન્યુક્લિયોટાઇડ ની હોય। તો આ બધી ચર્ચા આપણે બહુરૂપકતાની અંદર કરી છે, તો એની અંદર બહુરૂપકતા જોવા મળે છે સેટેલાઇટ ડીએનએ ની અંદર। એટલા માટે આપણે એને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર। કેમ આપણે એને પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરીએ છીએ? કેમ કે આની અંદર, કારણ કે જેમાં ઘણી બધી બહુરૂપકતા જોવા મળે છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ઘણી બધી બહુરૂપકતા જોવા મળે છે। પોલીમોર્ફિઝમ જોવા મળે છે, બરાબર। અને સામાન્ય રીતે આપણે આને VNTRs તરીકે ઓળખીએ છીએ, જેને આપણે VNTR, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ એટલે આની અંદર જે રિપીટેશન ક્રમ છે, જેમ કે ATGC 4 ન્યુક્લિયોટાઇડ લઈએ તો આ 4 ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે ATGC, એ ક્રમનું રિપીટેશન, પુનરાવર્તન છે, એની અંદર વિવિધતા જોવા મળશે। કોઈની અંદર 3 હશે, કોઈની અંદર 4 વાર રિપીટ થતો, કોઈની અંદર 10 વાર રિપીટ થતો છે। તો આ રિપીટેશન નંબર છે એ બધાની અંદર અલગ અલગ હશે, ક્રમ છે એ સેમ હશે, બરાબર। એટલા માટે આપણે એને કહીએ છીએ વેરિયેબલ નંબર છે, જે એનો સંખ્યા છે, રિપીટેશન ની સંખ્યા એ કેવી છે? વિવિધ, વેરિયેબલ છે। ટેન્ડમ રિપીટ્સ, અને આ રિપીટ છે એ રંગસૂત્રની અંદર ફેલાયેલા હોય છે, બરાબર। VNTR છે
એનો આપણે પ્રૂફ તરીકે અહીંયા ઉપયોગ કરીએ છીએ, કેમ કે એની અંદર ઘણી બધી બહુરૂપકતા આપણે જોવા મળે છે. હવે જે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તકનીકીથી છે, એ ખરેખર તો એક સર્જન બ્લોટિંગ પ્રકારની તકનીકી છે. સર્જન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન જ છે, જેની અંદર રેડિયો લેબલ્ડ VNTR નો ઉપયોગ કરવામાં આવે છે. આ તકનીક સર્જન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન છે. હાઇબ્રિડાઇઝેશન જેમાં રેડિયો લેબલ પ્રોબ નો ઉપયોગ કરવામાં આવે છે. સઘન બ્લોટ સમજીએ આપણે તો સઘન વૈજ્ઞાનિક છે, એના જે બ્લોટિંગની ડીએનએ ટુકડા ટ્રાન્સફર કરવાની તકનીકી છે અને એને આઇસોલેટ કરવાની તકનીકી છે, અલગીકરણ કરવાની તકનીકી છે, વિકસાવેલી છે. એના નામ ઉપરથી એને સઘન બ્લોટિંગ કહેવામાં આવે છે. જેલમાંથી ટુકડા લેવાની તકનીકી છે, બરાબર. એટલે સઘન બ્લોટિંગ તકનીકી છે, હાઇબ્રિડાઇઝેશન તકનીકી છે કે જેની અંદર પ્રોબનું જોડાણ કરવામાં આવે છે. અને રેડિયો લેબલ પ્રોબ આગળ પણ આપણે તમે અર્ધરૂઢિગત સ્વયંજનની અંદર જોયું છે કે એની અંદર ભારે નાઇટ્રોજન વાપરવામાં આવ્યો છે ડીએનએ ની અંદર, કે ભાઈ પિતૃનું અડધું આવે છે, અડધું છે, નવું બને છે જાણવા માટે. એવી રીતે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ હશે એને રેડિયો લેબલ રેડિયો એક્ટિવ અણુ દ્વારા એને ચિહ્નિત કરવામાં આવે છે. એટલે રેડિયો એક્ટિવ અણુઓ વાપરવામાં આવે છે અને ન્યુક્લિયોટાઇડ બનાવવામાં આવે છે. તો આ રીતે રેડિયો એક્ટિવ ન્યુક્લિયોટાઇડ છે એનો પ્રોબ તરીકે ઉપયોગ કરવામાં આવે, બીબા તરીકે ઉપયોગ કરવામાં આવે, જેની અંદર ક્રમ જાણીતો હશે, બરાબર. ચાલો, તો આ થયું બેઝિક પ્રાથમિક માહિતી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની તકનીકીની. હવે એના જે એની અંદર કયા કયા કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, કયા કયા સ્ટેપનો સમાવેશ થાય છે એની આપણે વાત કરીએ, કે જેની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ તકનીકીમાં નીચેના તબક્કાનો સમાવેશ થાય છે. ચાલો, તો આ તબક્કા જોઈએ. તો સૌ પ્રથમ વાત તો આની અંદર સૌથી પહેલા તો આપણે કોઈ પણ ડીએનએ છે એને અલગ કરવામાં આવે છે. ડીએનએ નું અલગીકરણ એટલે કે કોષની અંદર ઘણા બધા જૈવિક અણુઓ છે, એમાંથી આપણે માત્ર કોષમાંથી કાઢવાનું છે ડીએનએ અલગ શુદ્ધ સ્વરૂપની અંદર, બરાબર. તો પહેલો સ્ટેપ છે, પહેલો તબક્કો છે ડીએનએ નું અલગીકરણ. પછી ડીએનએ મળ્યા બાદ આપણે ડીએનએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિઅસ ઉત્સેચક દ્વારા પાચન કરાવવાનું છે. બીજો તબક્કો છે, બીજો સ્ટેપ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ નું પાચન. ચાલો, હવે આપણે એને ટુકડા કરી દીધા, બરાબર, નાના નાના ટુકડાની અંદર એને રૂપાંતરિત કરી દીધા. હવે આ ટુકડાને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા આ બધા ટુકડાને અલગ કરવાના છે એની સાઇઝ પ્રમાણે, કે ટુકડા કવડા કવડા થયેલા છે અને કેટલા ટુકડા થયેલા છે, બરાબર. તો ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા
डीएनए खंड नू अलगी करा। हवे इलेक्ट्रोफोरेसिस शू छे ए समझे। इलेक्ट्रिक थी तमने ख्याल आवी गयो छे के अहींया विद्युत नो उपयोग थतो हशे, बराबर। फोरेसिस एटले छिद्रो नी अंदर, छिद्रो हशे बीजा। तो अहींया जेल बनावामां आवे छे, अगारो जेल, जेनी अंदर नाना नाना छिद्रो होय छे अने आ छिद्रो नी अंदर अणु छे ए वहन पामता होय छे, छिद्रो माथी पसार थईने आगळ वधता होय छे, एटले एने इलेक्ट्रोफोरेसिस कहेवामां आवे छे। અહીં વિદ્યુત ચાર્જ દ્વારા વિદ્યુત ચાર્જનો પણ અલગીકરણ માટે ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે જે ડીએનએ ના અણુ છે ઋણ વીજભારિત હોય છે, બરાબર। એટલે વિદ્યુત, તમને ખબર છે, ધન ને ઋણ ધ્રુવ હોય તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર એના ઋણ કે ધન ધ્રુવ મુજબ એનું વહન થશે, એક તરફે સ્થળાંતર થશે। તો આ તકનીકી છે ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય છે, અને એના દ્વારા ડીએનએ ના ટુકડા છે એનું અલગીકરણ કરવામાં આવશે, કે છિદ્રોની સાઈઝ અને વિષભાર આધારિત ડીએનએ ટુકડા છે સ્થળાંતર થશે। જેમ ટુકડો મોટો એનું સ્થળાંતર ધીમે ધીમે થશે, એનું વહન ધીમે ધીમે થશે, બરાબર। અને ટુકડો મોટો તો એનો વિષભાર પણ વધારે છે। આ રીતે બધા સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ તકનીકી વિકસાવવામાં આવ્યું છે, ઇલેક્ટ્રોફોરેસિસ આપણે કહીએ છીએ। હવે ઇલેક્ટ્રોફોરેસિસ થી અલગ થઈ ગયા, પણ ડીએનએ ના ટુકડા હશે જેલમાં, તો આ ટુકડાને હવે આપણે અલગીકૃત થયેલ ડીએનએ છે એનું સંશ્લેષિત પટલ પર સ્થળાંતર કરવાનું છે, જેને આપણે સધન બ્લોટિંગ કહીએ છીએ। આવી એક બીજી તકનીક છે, વેસ્ટર્ન બ્લોટિંગ પણ છે, બરાબર। તો ડીએનએ ના ખંડ નું, અલગીકૃત ડીએનએ ના ખંડ નું, ડીએનએ ખંડ નું સંશ્લેષિત પટલ પર સ્થળાંતર। હવે આ પટલ છે ને એ નાયલોન પટલ પણ હોય, નાયલોન પટલ અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ પટલ નો પણ ઉપયોગ થાય છે, નાઇટ્રોસેલ્યુલોઝ। આ બે માંથી ગમે સંશ્લેષિત પટલ હોઈ શકે। હવે આ જે ટુકડાઓ અલગ કર્યા છે એને આપણે લેબલ્ડ VNTR પ્રોબ નો ઉપયોગ કરી એને સંકરણ કરવાનું છે, કે એની સાથે આપણે રેડિયોએક્ટિવ ને મિશ્રણ કરાવવાનું છે। પાંચમું સ્ટેપ એ દેખાશે, પાંચમું સ્ટેપ આપકે, ઓકે। લેબલ VNTR પ્રોબ્સ, VNTR લેબલ્ડ VNTR પ્રોબ નો ઉપયોગ કરી અને સંકરણ કરવાનું છે, પ્રોબ ના ઉપયોગ દ્વારા સંકરણ જોડવાના છે રેડિયોએક્ટિવ, હવે આપણે જાણીતા છે, જાણીતા નથી એની સાથે જોડવાના, એટલે જોડાઈ જશે તો ક્રમ છે મેચ થઈ જશે, બરાબર। અને છેલ્લું સ્ટેપ અહીંયા દેખાશે, નહીં દેખાશે, ચાલો। ઓટો રેડિયોગ્રાફી દ્વારા આ સંકરિત ડીએનએ છે એને ઓળખવાના છે, ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએ ની ઓળખ કરવી, મતલબ કે નાઇટ્રોસેલ્યુલોઝ શીટ છે એની ઉપર ડીએનએ અલગ અલગ જગ્યાએ આવી ગયા છે જેલમાંથી। હવે એની ઉપર એક્સરે ફિલ્મ રાખવાની છે, એટલે જ્યાં ડીએનએ ના ટુકડા છે એ રેડિયેશન થશે, એટલે એક્સરે ફિલ્મ છે તો એની અંદર ડાયજેશન થશે સિલ્વરનું, એટલે જ્યાંથી સિલ્વર છે એ જતું રહેશે, તો એના આધારે ખબર પડશે કે આ જગ્યા પર રેડિયો એક્ટિવ ડીએનએ છે, મતલબ કે આપણે જે સંકરણ કરાવ્યું એ ડીએનએ છે જે મૂળ ડીએનએ સાથે જોડાયેલું છે, જેની આપણે ઓળખ કરવાની છે, એટલે આપણે ખ્યાલ આવશે, બરાબર। અને એના સાઈઝ પ્રમાણે ત્યાં એ ડાયજેશન થયેલું છે સિલ્વર નાઇટ્રેટ નું। તો આ રીતે ઓટો રેડિયોગ્રાફી કરવામાં આવે છે। ચાલો, તો આ સ્ટેપ છે છ, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ના છ સ્ટેપ કયા કયા? તો પહેલા તો જેની આપણે ઓળખ કરવાની છે ડીએનએ ને સેમ્પલ માંથી અલગ કરવાનું, પછી રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ દ્વારા ડીએનએ ને પાચન કરીને નાના નાના ટુકડામાં રૂપાંતરિત કરવાનું,
टुकड़ाओं ने इलेक्ट्रोफोरेसिस द्वारा अलग करवाना है अने अलग करेला टुकड़ा ने नाइट्रोसेल्युलोज के नायलॉन पटल पर स्थलांतर करवाना अने स्थलांतर कर्या बाद तेनी ऊपर आपणे जाणीता प्रोब नाखवाना है जेथी करीने एनुं जोड़ाण थाय तो ए क्रम जाणीतो छे आपने ख्याल आवे कयो क्रम जुदा जुदा क्रमना प्रोब छे यूज करवाना तो कोई पण एक प्रोब छे एनी साथे जोड़ाई जशे अने चोक्कस जग्याए जोड़ाशे तो खबर पड़शे के आ जग्याए डीएनए छे अने त्यार बाद ऑटो रेडियोग्राफी द्वारा एनुं डिटेक्शन करवानुं छे ओळख करवानी छे के भाई अहींया अहींया जोड़ायेला छे ख्याल आव्यो तो आ थई डीएनए फिंगरप्रिंटिंग टेक्निक હવે એને એક સાદા ઉદાહરણ દ્વારા અહીંયા સમજીએ આપણે કે દાખલા તરીકે બે વ્યક્તિ છે એના એક રંગસૂત્રનું આપણે અહીંયા ચલો બે રંગસૂત્રના ઉદાહરણ દ્વારા સમજીએ કે આ સાત નંબરનું રંગસૂત્ર છે પિતા તરફથી આવેલું છે એટલે લખે ફાધર તરફથી જેની અંદર રિપીટેશન થતા क्रम है ने ए त्रण वार रिपीट थाय छे अहींया जे सिक्वेंस है केटली वार रिपीट थाय त्रण वार जेने हुं आवी रीते दर्शावुं छुं अने एने माता तरफथी आवेलो डीएनए छे एनी अंदर आ जे रिपीट थतो क्रम छे ए पांच वार रिपीट थाय छे आ व्यक्ति ए नो डीएनए मधर तरफ थी अने आ रंग सूत्र सात नंबर नु एवी ज रीते सात नंबर ना रंग सूत्र जे बीजी व्यक्ति छे एनी अंदर रिपीट थतो क्रम छे रिपीट थतो क्रम ए बे ज छे बे ज वार रिपीट थाय छे एवू तमे धारो अने पिता तरफ थी आवे छे एनी अंदर रिपीट थतो क्रम छे ए चार छे एवू धारो બરાબર આ સોરી ચાર વાર રિપીટ થાય છે એક ક્રમ છે એવું ધારો હવે કોઈ જગ્યાએ ખૂન થયું છે તો આ બે વ્યક્તિ છે એ અને બી માંથી કયો વ્યક્તિ છે એની માટે દોષી છે એ આપણે જાણવાનું છે બંને ઉપર શંકા છે આપણે તો આપણે શું કરવાનું છે કે આપણી પાસે એક સેમ્પલ હશે સેમ્પલ જેને હું કંટ્રોલ કહું બરાબર અહીંયા કંટ્રોલ सैम्पल अथवा कंट्रोल सैम्पल मळी आवेलू छे तो सैम्पल नी अंदर एक आपने क्रम मळ्यो छे ए आपने मैच करवानो छे अत्यारे आपने खबर नथी एक्स क्रम छे एक्स बराबर एक्स क्रम तो हवे आपणे शुं करशुं एक जेल लईशुं इलेक्ट्रोफोरेसिस करीशुं बधानुं અહીંયા કંટ્રોલ નું ઇલેક્ટ્રોફોરેસિસ કરીશું આ સેમ્પલ વાળાનું અને અહીંયા આ બંને વ્યક્તિ છે એના ડીએનએ લઈ અને એના ટુકડાઓનું ઇલેક્ટ્રોફોરેસિસ કરીશું આપણે તો આપણે ખબર પડે છે કે આ સેમ્પલ છે એની અંદર એક ટુકડો અહીંયા આવે છે અને એક ટુકડો સ્થળાંતર થઈને અહીંયા નજીકમાં આવે છે બરાબર હવે અહીંયા એ અને બી નું આપણે ઇલેક્ટ્રોફોરેસિસ કરીએ છીએ તો આના ટુકડાઓ કરેલા છે આપણે અને આની અંદર આ કોબની અંદર નાખશું અને ઇલેક્ટ્રોફોરેસિસ કરીશું અને પછી સ્થળાંતર કરી નાઇટ્રોસેલ્યુલર પ્લેટ ઉપર આવશે ત્યારે એનું સ્થાન છે એ એક સ્થાન અહીંયા દર્શાવે છે અને એક સ્થાન અહીંયા છે જ્યારે આનું જે સ્થાન છે એ અહીંયા છે અને અહીંયા છે તો જો આ બંને મેચ થઈ જશે આપણે અહીંયા કે ભાઈ આ સેમ્પલમાં પણ રેડિયોએક્ટિવિટી આ બે સ્થાને જોવા મળે છે અને એ વ્યક્તિ છે એની રેડિયોએક્ટિવિટી પણ આ સ્થાને જોવા મળે છે મતલબ કે એ વ્યક્તિ છે એનું આ ડીએનએ છે બીનું આ ડીએનએ છે નહીં આ સેમ્પલ છે એ કોનું છે એનું જ છે એવું આપણે અહીંયા સાબિત થાય એટલે ખબર પડે કે જે ખૂની છે એ એ છે બરાબર તો આ રીતે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ નો ઉપયોગ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની અંદર કરવામાં આવે છે અને આ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ આપને ક્યાં જોવા મળે સેટેલાઇટ ડીએનએ ની અંદર બહુરૂપકતા વાળા વિસ્તારની અંદર બરાબર તો છે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની ટેકનિક્સ
જો સૌપ્રથમ એમસીક્યુ માટે નીટ માટે ગુસકેટ માટે બોર્ડ માટે યાદ રાખો, એલી જેફરી દ્વારા વિકસાવવામાં આવેલી છે અને એની અંદર સેટેલાઇટ ડીએનએ નો પ્રોબના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે જાણીતા ક્રમમાં, કેમ કે હ્યુમન જીનોમ આપણે જોઈ લીધો તો એની અંદર ખબર પડી ઘણા બધા ક્રમ છે એ તો વારંવાર રિપીટ થાય છે, તો આ ક્રમ છે એ જાણીતો છે. હવે કેટલી વાર રિપીટ થાય છે એ બધાની અંદર અલગ અલગ હશે, બહુરૂપકતા જોવા મળે છે એની અંદર. તો એને આપણે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ તરીકે ઓળખીએ છીએ. આ તકનીકી છે સઘન રોટીન હાઇબ્રિડાઇઝેશન જ છે કે જેની અંદર રેડિયો લેબલ પ્રોબનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીંયા જે વાત કરી એ પ્રમાણે. અને આ તકનીકની અંદર આ તબક્કાનો સમાવેશ થાય, એક તો સૌ પ્રથમ આપણે ડીએનએ છે એને અલગ કરવાનું છે, પછી એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ટુકડાની અંદર રૂપાંતર કરવાનું છે, પછી એને આવી રીતે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરવાનો છે, ત્યારબાદ એને નાઇટ્રોસેલ્યુલોસ પેપર ઉપર લેવાનો છે, અને ત્યારબાદ ઓટો રેડિયોગ્રાફી કરી અને ડીએનએ ના ટુકડાની ઓળખ કરવાની છે કે ભાઈ ક્યાં આ ડીએનએ નો ટુકડો આવેલો છે એ. તો ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ ટેકનિક. કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરી રાખજો, ખૂબ મહત્વની છે બોર્ડ માટે, લાંબા પ્રશ્નો માટે, લાંબા જવાબ વાળા પ્રશ્નો માટે પણ. એટલે આ જે સ્ટેપ છે એ ખાસ યાદ રાખજો. કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરી રાખજો, ડાઉટ સેશનની અંદર આપણે એને સોલ્વ કરીએ.